No more. શાંતિનાથ ભગવાન કે સબ કે ઓ પ્રશ્નોત્તરી રૂપ ધર્મવાર્તા થાય છે મુખ્યપણે આગળ વધેલા સાધકો માટે છે એટલે જેટલું સમજાય તેટલું સમજવું આપણા સિનિયર પૂજ્ય જ્યોતિબાનો પ્રશ્ન છે છે પ્રશ્ન જિજ્ઞાસા પહેલી અને બીજી બે જિજ્ઞાસા મેં જોઈ આગળ તો પછી બીજા શ્લોક કાઢીશું એટલે ખબર પડશે પહેલા બે પ્રશ્નોમાં કથનચિત એક સિદ્ધાંત લાગુ પડે છે તે જે અપેક્ષાએ મહાપુરુષોએ બોધ્યું છે તે અપેક્ષાએ સમજીએ તો સમજાય અને નહીં તો વિરોધાભાસ

ત્રણસો સત્તર માં પાના ઉપર ઉપરથી એમાં ખાસ કઈ વાંચવાનું નથી એક જ બે પાંચ શબ્દો જ વાંચવાના છે પેલા વાંચી જાઉં છું પત્ર શ્રી સૌભાગભાઈ પર લખવામાં આવેલ છે એટલે એ અપેક્ષા એ સમજવું પહેલા આખો ત્રણ પેરેગ્રાફ પેરાગ્રાફ વાંચું છું કોઈ પણ પ્રકારનો ઉપાધિ પ્રસંગ લખો છો તે જો કે વાંચ્યામાં આવે છે તથાપી તે વિશે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી એ દોષ કહો કે ગુણ કહો પણ ક્ષમા કરવા યોગ્ય છે એ મૂળ પત્ર છે એને ટૂંકમાં સમજીએ એ જ વિષય ત્યાર પછી શ્રી પદ્મનંદી પંચવિંશતિ ના એકસો ને છપ્પનમાં શ્લોકમાં આવે છે બંનેનો ઉત્તર કોઈ અપેક્ષાએ એક સરખો જ છે પ્રશ્ન વિશેષ નથી છતાં વાંચી જાઉં જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે જ્ઞાનીના અંતરમાં પ્રતિક્રિયા કેમ નથી થતી જ્ઞાનીના અંતરમાં પ્રતિક્રિયા કેમ નથી થતી આભાસ પણ પડતો નથી ક્યાંય સ્વપણું નથી એ શબ્દ મૂળમાં નથી લાગતો હોય તો મને કઈ જાણ્યો નહીં એટલે પછી બેનો બે પેરેગ્રાફ જુદા છે વચ્ચે બીજી એક બે આવી જાય છે સાંસારિક અમને પણ તથા તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણપણે વર્તે છે અને તે માટેનો સોચ રહ્યા કરે છે આમ તો એ અગત્યનું છે કારણ કે એનો જવાબ બીજા પેરેગ્રાફમાં આવી જાય છે સૌભાગભાઈ અવારનવાર કૃપાળ દેવને લખે છે કે ભાઈ આ તમારે આ બધી ઉપાધિ છે તો એ વિશે પૂછના કરે છે પણ એનો કંઈ જવાબ કૃપાળદેવ આપતા નથી અહીંયા એનું થોડું ઇન્ડિકેશન કરેલું છે પાછળના ભાગમાં હવે આમ તો આ પ્રશ્ન સમયસારમાં પણ કર્યો છે અને એનો જવાબ પણ આપેલો છે એ જ પ્રમાણે અહીંયા શ્રી પદ્મનંદી પંચવિંશતીમાં પણ ઉભો કર્યો છે અને અધ્યાત્મ દ્રષ્ટિથી એનો જવાબ આપ્યો છે જે મધ્યવર્તી વિચાર છે પ્રશ્નનો પ્રશ્નના જવાબનો એ પાછળથી આવે છે સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી એટલે બાહ્ય સંજોગો વિપરીતપણે વર્તે છે તથાપી તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી થોડુંક સૂક્ષ્મ છે જ્ઞાની હોય સાચા જ્ઞાની હોય અને એમને કોઈ પોતાને ન ગમે તેવું કાર્ય करव पड़े एवो प्रसंग थाय तो शू थ तो के शोक रहे पर गभराट थाय नहीं अथवा आ उपाधि क्यारे छूटे मारे क्यारे छोड़ भी એવો અંદરમાં વિકલ્પ પણ કરે પુરુષાર્થ પણ કરે પરંતુ જ્યારે એમ જાણે કે હાલ આ પુરુષાર્થ કારગત થતો નથી તો શુદ્ધ આત્મજ્ઞાન પ્રગટ થયું હોવાને લીધે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે એ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી દ્રષ્ટિ જ્ઞાનીની દ્રષ્ટિની વાત છે પછી એમની વૃત્તિની વાત પાછળના છેલ્લા છે લીટીમાં આવે છે આત્મજ્ઞાન થયા પછી પોતાની અંતરમાં ભાવના એમ રહે છે કે આ આત્મજ્ઞાન વર્ધમાન કરવું છે અને સમાધિ ભાવ નિરંતર રહે કયો સમાધિ ભાવ નિર્વિકલ્પ સમાધિ ભાવ કયો સમાધિ ભાવ મુનિ હોય એવો એવી ભાવના હોય જો કોઈને એમ લાગે કે ઠીક છે આપણે હવે તો આપણે મોક્ષ જયારે થવાનો હશે ત્યારે તો એ તરત અંગે થઈ જાય જેને પોતાની વીકનેસ એ વિશે શોક ન હોય તો તે ખરેખર જ્ઞાની ન હોય પરંતુ કોઈ એવા પણ પ્રસંગ હોય છે કે જ્યારે જ્ઞાનીને પણ ભવિતવ્યનો અંતરમાં ભાવ ન હોવા છતાં પણ સ્વીકાર કરવો પડે છે ભવિતવ્ય ચાર પાંચ કારણ છે ને નિયતિ નિયતિ પણ એક કારણ છે એને આગળ રાખીને અને છતાં પોતાનો પુરુષાર્થ છોડ્યા વિના આગળ વધવાનો પ્રયત્ન કરે છે એ અહીંયા છેલ્લી લીટીમાં આવ્યું કે તમે એવો અર્થ ક્યાંથી કાઢ્યો ફરીથી વાંચીએ સાંસારિક અમને પણ ઓછી નથી તથા તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી શું થયું છે ઉપાધિ જે છે તે મારા આત્મદ્રવ્યમાં પેસી ગઈ નથી મારા આત્મદ્રવ્યને હાનિ કરતી નથી પણ મારી પર્યાયમાં ચંચળતા ઉત્પન્ન કરે છે સાક્ષી ભાવ અમુક હદ સુધી છે સાક્ષી ભાવ નથી સાક્ષી ભાવમાં તો એમ છે કે સાક્ષી ત્યાં વિકલ્પ છે એમ ન હોય એ સાક્ષી ભાવ હોય તો ત્યાં આગળ જ્ઞાની પણ એનાથી આગળ જાય ત્યારે જ ખરો ખરી નિર્વિકલ્પ સમાધિ લાગે બે પ્રકારની નિર્વિકલ્પ સમાધિ છે એક દર્શન મોહની મિથ્યાત્મ મોહની નો નાશ થવાથી ઉપજેલી સમાધિ તે એક પ્રકારની સમાધિ છે અને ચારિત્ર મોહનો નાશ થવાથી ઉપજેલી જે સમાધિ તે બીજા પ્રકારની સમાધિ છે શું શબ્દ વાપરે છે એના માટે લબ્યાત્મક અનુભૂતિ અને ઉપયોગાત્મક અનુભૂતિ આ શબ્દ માત્ર જ્યાં સુધી ખ્યાલમાં છે ત્યાં સુધી એક જ શાસ્ત્રમાં વાપરે છે પંચ પંચ પંચાધ્યાય પંચાધ્યાયમાં વાપરે છે લબ્ધ્યાત્મક અનુભૂતિ અને ઉપયોગાત્મક અનુભૂતિ મિથ્યા તો નાશ થયો હોવાથી અમુક પ્રકારની ક્ષમતા કાયમ રહે છે જેમ કે તમે અત્યારે કમાતા નથી નોકરી નથી ધંધો નથી કઈ નથી તો પણ તમારે આવક છે કારણ કે જે કઈ તમારું વ્યાજ કે પેન્શન તે ઓટોમેટિક આવે છે એટલે તમને ગભરાટ નથી થતી કે બિલ ક્યાંથી ભરીશું આપણે ખાઈશું કેવી રીતે કપડું ક્યાંથી લાવીશું એવો ગભરાટ થતો નથી કારણ કે ખબર છે કે ભલે આપણે કમાતા નથી પણ આપણે પેલી આવક છે એમ મોહની જવાથી એક જાતની સમાધિ કાયમ રહે છે એક જાતની સમાધિ કાયમ રહે છે દીકરી આપણે ઘેર આવી છે અને બધું આપણું ઘરનું કામ કરે છે અને બાપુજી બાપુજી આપણા ઘેર તો બહુ સારું છે આપણું ઘર તો બહુ સારું મને તો બહુ જ ગમે છે પણ તમે એમ કહો તો પછી હવે આપણે તારે ઘેર જવું જ ના 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 એવું તો ન ચાલે વિરોધાભાસ તમને શું કે છે કે આપણે તો અહીં બહુ સારું છે મને તો અહીંયા બહુ જ ગમે બહુ જ ગમે છે તો અહીંયા કાયમ રહી જાય કે ના ના એ તો બરાબર નહીં એમ સભ્ય દ્રષ્ટિને દુનિયાનું કોઈ કાર્ય સમયસારમાં શબ્દ વાપર્યો છે એકસો ત્રેપન માં અવર્ષપણે અવર્ષપણે નો અર્થ ત્યાં વ્યક્તિગત કરવો પૂર્વાપર સંબંધ અનુસાર કરવો પોતે અંતરમાં મુનિપણું પ્રાપ્ત કરવા માટેનો જાપ જપે છે તો પણ તે જાપ હજુ કાર્યકારી થતો નથી અર્થાત તે કાર્ય તે જાપ હજુ કોઈ અપેક્ષાએ એ શિથિલ છે એમ પાંચસો અગ્નિ સિત્તેરમાં કહ્યું છે વાંચી લેવાનું તો કે એવો અર્થ કેવી રીતે કાઢો છો તમે પાછળ જવાબ આપે છે નીચેથી બીજી લીટી તે ઉપાધિના ઉદયકાળ ને લીધે હાલ તો સમાધિ ગૌણ ભાવે વર્તે છે કેમ ગૌણભાવ થઈ ગયો ભાઈ ચારિત્ર મોહનીને આધીન થયા થવું નથી પણ થઈ ગયા થવું નથી પણ થઈ જવાયું દીકરીને પોતાનું ઘર વાલું છે તો પણ બાપુજી પણ વાલા છે એટલે એવું કે છે કે આપણે તો અહીંયા બહુ સારું બાપુજી આપણે એમ ઉપાધિના પ્રસંગમાં જ્ઞાની કાયમ રહે નહી પ્રયત્ન કર્યા જ કરે સફળ થાય કે નિષ્ફળ થાય એ વાત જુદી થઈ ગઈ પણ પ્રયત્ન કર્યા જ કરે આટલે સુધી એનો જવાબ છે એનાથી આગળ આચાર્ય ભગવાન અમૃતચંદ્ર દેવે પણ પત્રાંક એકસો ને કળશ એકસો ને ત્રેપનમાં એનો જવાબ આપ્યો નથી જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતા તે કોણ જાણે અર્થાત અમે જાણતા નથી અમે સર્વજ્ઞ નથી અમે જાણતા નથી એટલે બીજું કોઈ પણ જાણી શકે એમ નથી કારણ કે એમનાથી મોટા તે વખતે કોઈ બીજું નથી એ દેશકાળમાં અર્થાત તમારે સૈદ્ધાંતિક અપેક્ષા એને સમજવું હોય તો એવા કેટલાક કર્મો છે કે જે કાઢવા માટે અત્યંત પુરુષાર્થ કરવો પડે છે અને થોડાક કર્મો એવા પણ છે કે જે બળી શકતા નથી કયા કર્મો નિકાજી આ તો સિદ્ધાંત સમજવા માટે છે સિદ્ધાંત સમજવા માટે છે આપણા માટે કોઈ નિકાજિત કર્મ છે જ નહીં કારણ કે નિકાજિત કર્મો હોય કે ન હોય એ તો કેવળ જ્ઞાની જાણે આપણે શું જાણવું જો જ્ઞાનીને ચોથા અને પાંચમા ગુણસ્થાને સમાધિ હોય છે પણ તે સમાધિ ગૌણ સમાધિ કહેવાય છે એ સિદ્ધાંતની અપેક્ષા એ ગૌણ જ હોય ચોથા અને પાંચમા ગુણસ્થાન વર્તી અને છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુદિરા હોય એમને જે સમાધિ હોય તે ગૌણ હોય અને જ્યારે સાતમે જાય ત્યારે એ પ્રગાઢ થઈ જાય કારણ કે તેઓ અપ્રમત્ત થઈ ગયા એનું વર્ણન એમનું મહાત્મ કરવા માટે આ વિશ્વમાં કોઈ શબ્દો આપણી પાસે છે માટે એમને ભગવાન પણ કહેવામાં આવે ભગવાન કેવડી ભગવાન પૂજ્ય પાઠ સ્વામી એ તો ખબર નથી કે ત્રણ માંથી કોઈ ભગવાન નથી અત્યારે આ કાળે હોય આ કાળે તેઓ ભગવાન નથી છતાં પણ ભગવાન જેવા જ છે કારણ કે જેટલો પુરુષાર્થ થઈ શકે તેટલો તેઓએ કર્યો છે મેક્સિમમ ધેટ ઇઝ પોસિબલ અન્ડર ધ સર્કમસ્ટાન્સીઝ દે હેવ એકમ્પ્લિસ્ટ એન્ડ દે આર સ્ટીલ ટ્રાઈંગ ટુ ગો ફર્ધર એન્ડ ફર્ધર વારંવાર નિર્વિકલ્પ સમાધિમાં જાય છે પણ ભવસ્થિતિ આદિ નામ લઈને જ્ઞાની પોતાનો પુરુષાર્થ ન કરે તો એ જ્ઞાની અજ્ઞાની થઈ જાય પોતે તો મેક્સિમમ પુરુષાર્થ કરે પણ પુરુષાર્થ કરે ત્યારે ઘણી વાર ઓછો પણ પડે અહીંયા અહીંયા જે જીવો અવતર્યા છે એવો જ પૂર્ણ પુરુષાર્થ કરવાની લાયકાત રાખતા નથી પણ જે વિશેષ પુરુષાર્થ કરવાની લાયકાત રાખે છે તેઓથી જયારે પુરુષાર્થ ન થાય ત્યારે પોતાનો વાંક કાઢે છે તેહ પરમ પદ પ્રાપ્તિ કર્યું ધ્યાન મે ગજા વગર ને હાલ રથ રૂપ જો કોનો માર્ગ થયો પોતાનું ગજ નથી એમ કે છે કોઈનો વાંક ન કાઢ્યો એવું ન કે મારે નિકાચિત કરવાનો ઉદય છે એટલે આવું થાય છે જે કર્મનો વાંક કાઢે તે સાચા જ્ઞાની ન હોય ભાઈ હું પ્રયત્ન કરું છું મારી છે પણ છતાં હું પ્રયત્ન ચાલુ રાખીશ અને અંતે એ કર્મને તોડી નાખીશ આ ભાવમાં કે આવતા ભાવમાં હવે આટલે સુધી તો ઉદય કાળને લીધે હાલ તો સમાધિ ગૌણ ભાવે વર્તે છે ત્યાં કાળને કાળના દ્વારા સમજાવ્યો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ એમ છે ને અને એનો સ્વીકાર કરે તો સમાધિ ગૌણ પણ એ વર્તે છે અને તે માટેનો શોચ રહ્યા કરે गुरुतम पुरुषार्थ करे तो पोते पोहची शकता तो शकता फरी फरी पुरुषार्थ करे पोहची शकता नकामो पुरुषार्थ शामध्ये करेचे आगला भाव पडे આગલા બહુમાં પહેલા સામાયિક ની અંદર શ્રેણી માંડી દેશે જેવા મુનિપણું લેશે અને પહેલું સામાયિક બેસશે ત્યાં ગુરુ તો બેઠા જ્ઞાન થઈ જાય એવી તડપણ જેને હોય પૂર્ણ પદને પ્રાપ્ત કરવાની તે જ સાચા જ્ઞાની હોય આપણે ઠીક છે હવે હમણાં તો આવું બધું ચાલે ઘર ને ઉપાધિ ને આ બધું ચાલે છે દુનિયાનું કામકાજ હવે આપણે પાછા ટાઈમ થશે ત્યારે જયારે યોગ્ય ટાઈમ આવશે હમ કઈ લી કાળ લબ્ધી આવશે ત્યારે આપણે આગળ વધીશું કે એવું ન હોય તો અજ્ઞાની જો તે સિદ્ધાંતને નો ઉલટો અર્થ કર્યો શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરી એનો સ્વીકાર છે સ્વીકાર છે એટલે પુરુષાર્થ ચાલુ છે પુરુષાર્થ ચાલુ છે આ જ વાત શ્લોકમાં આચાર્ય મહારાજ કહે છે શ્રી પદ્માનંદી પંચવિશિ એમાં ત્રીજો અધ્યાય છે ને એક્યાસી મુ છે શ્લોક એકસો છપ્પન છે એક્યાશી મુક્સો છપ્પન શ્લોક પદ્મનંદી પંચવિશિ તો અહીંયા પણ એ જ પદ્ધતિથી કથન કર્યું છે પણ બંને ની અવસ્થામાં અને ગુણસ્થાનમાં ફેર છે આપણે સહેજ વાંચી જઈએ મૂળ શ્લોક વાંચીએ ને એનો શબ્દાર્થ વાંચીએ પછી સમજવાનો પ્રયત્ન કરીએ જે એકસો ને છપ્પન મો શ્લોક છે કે જે પ્રકરણમાં છે પ્રકરણનું નામ છે ધર્મોપદેશામૃતમ અર્થાત પ્રથમ અધ્યાય જ છે ધર્મોપદેશામૃતમ ધર્મોપદેશમૃતમ બંને લાગુ પડે મુમુક્ષુ ને ગૌણ પણ લાગુ પડે જ્ઞાનીને અને ગૃહસ્થ જ્ઞાનીને પણ લાગુ પડે અને મુનિને પણ લાગુ પડે કારણ કે ધર્મોપદેશ મોમુક્ષુને પણ આપવામાં આવે જ્ઞાની શ્રાવકને પણ આપવામાં આવે અને મુનિ મહારાજને પણ ધર્મોપદેશ આ મૃત આપવામાં આવે આચાર્ય દ્વારા જ્યાં જે લાગુ પડતું હોય ત્યાં તે સમજી લેવું यद्यन्तर्निहितानि खानि तपसा बाह्येन किं फल्गुना नैवान्तर्निहितानि खानि तपसा बाह्येन किं फल्गुना यद्यन्तर्बहिरन्यवस्तु तपसा बाह्येन किं फल्गुना નૈવાંતર બહિરન્ય વસ્તુ તપસા બાહ્યેન કિમ ફલગુના અધ્યાત્મ પદ્ધતિથી એનો અર્થ કર્યો છે આચાર્ય પણ અધ્યાત્મ પદ્ધતિથી લખેલું છે શબ્દાર્થ જો ઇન્દ્રિયો અંતરાત્માની સન્મુખ હોય તો પછી વ્યર્થના બાહ્ય તપથી કાંઈ પણ પ્રયોજન નથી અને જો તે ઇન્દ્રિયો અંતરાત્માની સન્મુખ ન હોય તો પણ બાહ્ય તપ કરવું વ્યર્થ જ છે તેનાથી કંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી જો અંતરંગ અને બાહ્યમાં અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ હોય તો બાહ્ય તપથી શું પ્રયોજન છે તે વ્યર્થ જ છે એનાથી ઉલટું જો અંતરંગ અને બાહ્યમાં પણ અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય તો પણ વ્યર્થ બાહ્ય તપથી શું પ્રયોજન અર્થાત કંઈ પણ નથી ત્રિકી છે થોડો અઘરો છે પોતે પ્રમાણિક બને તો સમજે નહીં તો વિરુદ્ધ અર્થ પણ કરી શકે છે માત્ર શબ્દ લેતો અહીંયા પહેલા શું કીધું બીજી લીટીમાં જો તે ઇન્દ્રિયો અંતરાત્માની સન્મુખ ન હોય તો પણ બાહ્ય તપ કરવું વ્યર્થ જ છે એટલે અહીંયા તો જે સાચા મુનિ નથી એની વાત છે સાચા મુનિ નથી એટલે અજ્ઞાની મુનિ આત્માને જાણ્યો બિલકુલ નથી જાણે એવા મુનિ તો એવું જે છે એ તપને પ્રશંસની જ્ઞાનીઓએ કહ્યું નથી આત્મજ્ઞાનના લક્ષ વગર જે તપ કરવામાં આવે તેને જ્ઞાનીઓ પ્રશંસતા નથી એટલે એકસો છાસઠ પત્રાંક વગેરેમાં અનંતવાર આચાર્ય પણ કર્યું છે વગેરે અનંતવાર જીન દીક્ષા ગ્રહણ કરી છે તો એ કેવી હતી ખોટી દીક્ષા હતી ખોટી એટલે દ્રવ્યલિંગ આત્માના લક્ષ્ય વગર હવે અહીંયા આગળ બીજી રીતે અર્થ કરે છે જો અંતરંગ અને બાહ્યમાં અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ હોય તો બાહ્ય તપથી શું પ્રયોજન છે તે વ્યર્થ જ છે એનાથી ઉલટું જો અંતરંગ અને બાહ્યમાં પણ અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય તો પણ વ્યર્થ બાહ્ય તપથી શું પ્રયોજન શું થયું પેલા એનાથી ઉલટું જો અંતરંગ અને બાહ્યમાં પણ અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય એવું ક્યારે થાય સાતમા ગુણસ્થાને થાય છઠ્ઠા વર્તે મુનિ મહારાજ હોય અને આહાર લે છે તો છઠ્ઠું સ્થાન તૂટતું નથી પણ સાતમું સ્થાન તો તૂટી ગયું સાતમા સ્થાને આહાર હોય આહારનો વિકલ્પ હોય કોઈ પણ વિકલ્પ હોય બુદ્ધિપૂર્વક ન હોય એનો અર્થ શું થયો અંતરંગ અને બાહ્યમાં અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય બાહ્યમાં એટલે તો સમજ્યા કે ભાઈ આ દુનિયાની કોઈ વસ્તુઓમાં પણ અંતરંગ તો ત્યાં આગળ મારે પાંચ મહાવ્રત પાળવા છે મારે પાંચ સમિતિ પાળવી છે હું પાળી રહ્યો છું એવો પણ વિકલ્પ નથી પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાય ની જ સ્વરૂપમાં માં જો જ્યારે મુનિરા સાતમા ગુણસાને છે ત્યારે આ તપ કરવું આ તપ કરવું એવો વિકલ્પ હોય નહીં અને એવો વિકલ્પ ઉપજે તો સાતમો સાતમો ગુણસાન છૂટી જાય એ અપેક્ષાએ એમ કીધું કે સાતમા ગુણસ્થાને કે તેથી આગળ બાહ્ય તપ કરવાની નો વિકલ્પ થતો હોતો જ નથી કોઈ પણ વિકલ્પ જો હોય છદમસ જ્ઞાન ગમ્ય તો તે સાતમું ગુણસાન હોય નહીં આટલે સુધી એને સમજી શકાય આટલામાં જો કોઈ પ્રશ્ન હોય તો પૂછીએ નહીં તો આગળ ચાલીએ ટાઈમ જે પ્રમાણે હોય એ પ્રમાણે ત્યાં પણ જવાબ એનો એ જ આવ્યો વર્ણન છે આત્મદ્રવ્યનું વર્ણન છે એનું રિઝોલ્યુશન એકત્વ સપ્તતી અધિકાર અધિકાર જોવાનો કયો અધિકાર છે એકત્વ સપ્તતી અધિકાર દ્રવ્યાર્થિક નય ની મુખ્યતાથી આત્માનું વર્ણન ચાલે તો દ્રવ્યાર્થી જ્ઞાન ની મુખ્યતાથી તો આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખદામ એવો છે એટલો આત્મા નથી એટલો દ્રવ્યાર્થી જ્ઞાન જાણવામાં આવે તો એટલો આત્મા નથી જો એટલો આત્મા જાણવામાં આવે તો બંધ મોક્ષની વ્યવસ્થા જ નથી કારણ કે બધા જીવ તો સિદ્ધ સમાન જ છે અઘરું છે જો જિનમત નો આશ્રય લો તો વ્યવહાર નહી કે નિશ્ચય નહીં બે માંથી એકે નહીં ને છોડો નહીં બંનેને સાથે રાખો બારમી ગાથા સમય સાંને સાથે રાખવાની કીધી છે ને આપણને બે ગાથાઓ ઘણી જ અઘરી છે સમજવી 11મી ને 12મી બन्ने બોલીએ તરત જ આચાર્ય ભગવાન પેલા 11મી કરાગે વ્યવહાર નય আবু તાર્થ દર્શિત શુદ્ધ નય બૂતાર્થ ચ

અગિયારમાં ગુણસાના અંત સુધી અપરમ ભાવ છે પરમ ભાવ ક્યારે હોય પરમ ભાવ એટલે યોગની અપેક્ષા એ સાતમો ગુણસા માટે એની ટીકામાં એટલે કે બારમી ગાથાની ટીકામાં કોઈ પૂર્વાચાર્યની ગાથા અમૃતચંદ્ર દેવે ઉદ્ધૃત કરી છે લખ્યું નથી કે ક્યાંથી એમણે મૂકી છે ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ ઇન્વર્ટર મૂકી છે આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો જો તમે જીવનમત ને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો કારણ કે વ્યવહાર ન વિના તો તીર્થ વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે અને વિના તત્વ વસ્તુનો નાશ થઈ જશે આ તો જેને સત્ય સમજવું છે એને માટે આવા શાસ્ત્ર છે કારણ કે કૃપાળદેવ કીધું કે થી હું આખા જૈન દર્શન સાબિત કરી દઉં ફળ શું થાય જેને નયનો આગ્રહ છે તે જીવ એટલે જેને નયનો હઠાગ્રહ છે એ જીવ વિતરાગના માર્ગથી બહાર છે જે પણ કોઈ બોધ આપે તે આપેક્ષાએ આપું છું કહે છે સમયસાર લગતા પહેલા પ્રતિજ્ઞા એવી કરી હતી કે અપ્રમત્ત કે પ્રમત્ત જ્યાં લાગુ પડતા નથી અપ્રમત્ત કે પ્રમત એવા ભેદ જ્યાં લાગુ પડતા નથી એવા આત્મદ્રવ્યતા કરવાના બીજી ગાથામાં પહેલી ગાથામાં પણ પોતે સિદ્ધ ભગવાનોને નમસ્કાર કર્યા છે પરંતુ એની ઇન્ટ્રોડક્શનમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચેત સ્વભાવાય ભાવાય સર્વ લેશ માત્ર પણ વિવાહ ભાવ નથી જ્યાં એને અમે સમયસાર કહીએ એ વાતને ફરીથી આચાર્ય મહારાજ પોતે જ પોતાના શબ્દોમાં કહે છે કુનકુન સ્વામી જીવ ચરિત્ર દર્શન નિશ્ચય જાણવો સ્થિત કર્મ પુદગલના પ્રદેશ પર સમય જીવ જાણવો અત્યારે આનું વિવરણ ન કરીએ દરેકના રુચિ અને કદાચ પહોંચની પણ બહાર છે આત્મદ્રવ્ય તો આત્મા દ્રવ્ય ને એકલાને જયારે લો ત્યારે તો મોક્ષ આત્મા કેવો છે ભગવાન જ જ છે છે પરમાત્મા તો એ એક અપેક્ષા લેવી જોઈએ એ અપેક્ષા લઈને અહીંયા આગળ કૃષ્ણ કર્યું છે આખા આમાં ધૂન આમાં તો ધૂન લગાવી આપે પ્રશ્ન પૂછ્યો છે ઓગણચાળીસ શ્લોક પણ ઓગણચાળીસ પછી આખો ત્યાર પછીના દસ પંદર શ્લોકોમાં એ જ વાત આચાર્ય દેવ કહે છે શ્લોકા પ્રમાણે છે તદેકમ પરમ જ્ઞાનમ તદેકમ શુચિ દર્શનમ ચારિત્રમ ચ તદેકમ સ્યાત તદેકમ નિર્મલઈ તપહ નિર્મલમ તપહ એજ સમ્યક દર્શન છે એજ સમ્યક જ્ઞાન છે એજ સમ્યક ચારિત્ર છે એજ સમ્યક તપ છે આત્મામાં લીન થાવ તો બધુંય થઈ જાય જે મનુષ્ય આત્મામાં લીન થઈ જાય છે એને જુદા જુદા સાધન કરવા પડતા નથી એટલા માટે કોઈ અપેક્ષાએ જેણે સાત્મો ગુણસ્થાન પ્રાપ્ત કરી લીધું હોય એ ભગવાન કહેવાય કારણ કે એને પછી બુદ્ધિપૂર્વકનો કોઈ પુરુષાર્થ કરવાનો હતો નથી છઠ્ઠા આવે એટલે વળી પાછા પુરુષાર્થ કરે ત્યારે શું સાહેબ એ લોકો નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદ રસનો આત્યંતિક અનુભવ પૂર્ણ નહી આત્યંતિક પૂર્ણ તો તેર માં ગુણ સાથે કરશે ઘાતી કર્મોનો પૂર્ણ નાશ થશે ત્યારે પૂર્ણ પણ સાડા ત્રણ ને મારી નાખ્યા હવે અડધો જ રહ્યો છે અનંતાનુમંતિ તોડી નાખ્યો પ્રત્યાખ્યાન અવડી તોડી નાખ્યો પ્રત્યાખ્યાન અવડી તોડી નાખ્યો અને સ્થૂળ સંચોલન તોડી નાખ્યો માત્ર સૂક્ષ્મ સંચોલન બાકી રહ્યો એ પ્રમાણે યથાપદવી જીનાગમ ને સમજવા માટે ગુરુગમ લેવી સાથે પ્રમાણિત થવું અને શુદ્ધ ભાવને ઉપાદેય જાણી અને તેની પ્રાપ્તિ માટે નિરંતર પુરુષાર્થ અત્યારે સમયની મર્યાદામાં આટલું રાખીએ બે ગાધા આત્મસિદ્ધિની બધાને મોડે છે એટલે સાથે જ બોલ્યું તે નો બંધનો તે કારણ છે દશા मोक्ष पंथ भव अंत राग द्वेश अज्ञान ए मुख्य कर्म निग्रंथ थाय निवृत्ति जे तेज मोक्ष नोप अज्ञान को भी मारेंगे राग को भी मारेंगे द्वेश को भी मारेंगे निर्विकुल समाधि में से निर्बीज समाधि में जाकर के घाती कर्मों का नाश करके केवल ज्ञान प्रकट करेंगे यही ज्ञानी की श्रद्धा है और ज्ञानी का पुरुषार्थ रहता है संग्रह परम गुरो लोक सब संतन की जयानंद हो शांति 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 હો આત્મા છો આપનો સેવક છું સૌનો મિત્ર હો આત્મા છો આપનો સેવક છું સૌનો મિત્ર છું હો આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર